આગામી આવનાર ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે અમીરગઢ ઝાઝરવા ગામે ગામસભાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તાલુકામાંથી અનેક કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચૂંટણીને જીતવા માટેની હાકલ કરી હતી. ચૂંટણીઓની તૈયારીઓને લઈને અનેક પ્રશ્નો હવે સંગઠનને મજબૂત કરવા માટે કામે લાગી ગયા છે. ગુજરાતમાં આગામી સમયમાં તાલુકા, જિલ્લા પંચાયત તેમજ લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેને લઈને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે શરૂઆત કરી છે, ત્યારે બનાસકાંઠામાં પણ કોંગ્રેસે સભા યોજીને આગામી ચૂંટણીઓને લઈને તૈયારીઓ હાથ ધરી હતી. ઇકબાલગઢના ઝાંઝરવા ખાતે કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરાયું હતું, જેમાં અમીરગઢ તાલુકામાંથી અનેક કાર્યકર્તાઓ, પૂર્વ તાલુકા પ્રમુખો સહિત અનેક હોદ્દેદારો, આગેવાનો તેમજ દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી પણ હાજર રહ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી સભામાં કાર્યકર્તાઓ સંગઠિત થાય, સંગઠન મજબૂત થાય તેને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. આમ તો અમીરગઢ દાતા કોંગ્રેસનો ગઢ કહેવાય છે, જોકે હાલ અમીરગઢ તાલુકા પંચાયત ભાજપના હસ્તક છે, ત્યારે આગામી ચૂંટણી કોંગ્રેસ પોતાનો ગઢ કેવી રીતે જાળવી રાખે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ મહત્વની લોકસભાની ચૂંટણીઓને લઈને બનાસકાંઠા કોંગ્રેસનો દરેક કાર્યકર્તાઓ ઘર ઘર સુધી પહોંચે, લોકોને જાગૃત કરે અને લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં કોંગ્રેસ વિજયી બને તે માટેની પણ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ દિનેશ ગઢવીએ હાકલ કરી હતી. અમીરગઢ અને દાતા વિસ્તાર કોંગ્રેસ માટેનો ગઢ રહ્યા છે, ત્યારે આ ગઢ આવનારી ચૂંટણીઓમાં જળવાઈ રહે તે માટે કોંગ્રેસ હાલ તૈયારીઓ હાથ ધરી છે. દરેક કાર્યકર્તાઓ સંગઠિત થાય અને આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ મજબૂત બની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવે તે માટે ધારાસભ્ય કાંતિ ખરાડીએ આહવાન કર્યું હતું. ધારાસભ્યએ સરકાર સામે આક્ષેપ કરતાં કહ્યું કે સરકાર વિકાસની વાતો કરી રહી છે, પરંતુ આ વિકાસ ઉદ્યોગપતિઓ માટે છે, ત્યાં તેમના ધંધા રોજગાર કરવા માટે છે. અશોક રાણાવાસિયા, જેડએસ ટીવી, બનાસકાંઠા. અમીરગઢ તાલુકામાં દર મહિને જે કોંગ્રેસ પરિવારની જે કારોબારી હોય છે એ જ રીતે આજે અમીરગઢ તાલુકાને કોંગ્રેસની કારોબારીના ભાગરૂપે આજે મળ્યા. અમે ત્યારે બહુ જ લાંબા ટાઈમથી વિચારતા, ફરીથી જેમ જેમ ચૂંટણી નજીક આવે ત્યારે અમે અમારા કાર્યકરો અને વર્કરો આવતી ચૂંટણી માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને સાથે સાથે લોકસભા પણ કયા ટાઈમે આવે એનો પણ કોઈ નક્કી ના, એના બદલે કઈ વ્યૂહરચનાને કઈ રીતે ચૂંટણી લડવી એના ભાગરૂપે અમે ચર્ચા કરી છે. અને સાથે સાથે અમારો મહત્વનો મુદ્દો સંગઠન બાબતનો છે. મુખ્ય હેતુ અમારો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સૌથી પહેલાં આવે ત્યારે તાલુકા પંચાયતના ઉમેદવાર કઈ રીતે અમારો ઉમેદવાર જીતે એની વ્યૂહરચના કરવા માટે આજે મળે છે.